રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંતરા ગામમાં ખેડૂતો દ્વારા પાક નિષ્ફળ જવાના મુદ્દે મગફળીનું બેસણું યોજવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આશાએ ખેડૂતો દ્વારા મગફળી અને કપાસની વાવણી કરી દીધી હતી જોકે છેલ્લા દોઢ મહિનાથી વરસાદ નહીં પડતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જવા પામ્યું છે આ નુકસાન અંગે ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ વળતર આપવાની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને ઉપલેટાના સેવંતરા ગામ ખાતે ખેડૂતોએ મગફળીનું બેસણું યોજ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ હાર્દિક વિનુભાઈ ચંદ્રવાડિયા છે ગામ સેવંતરા હું સરપંચશ્રીનો દીકરો છું વાયુ વાવાઝોડાને લઈને અમારે છૂટો છવાયો વરસાદ થયો હતો જેથી કરીને બધા ખેડૂતે વાવી દીધું હતું આજે પિસ્તાલીસ દિવસથી આ માંડવી હુકાવા માંડી છે ખેડૂતનો પાક નિષ્ફળ જવા માંડ્યો છે ગામના ખેડૂતો અમારી પાસે આવ્યા કે ભાઈ આમાં હવે આપણે શું કરવું એ કે અમે એક મીટિંગ બેહનું કર્યું હરદાસભાઈની વાડીએ તો બધા ખેડૂતે કીધું કે ભાઈ સરકારશ્રીને કંઈક આપણે રજૂઆત કરીએ કે આપણે મગફળીમાં કે આ બધું હુકા મળ્યું તો આપણે વીમા અને ગયા વર્ષે પણ એવું જ વરસથી થયું જેથી કરીને આપણે કંઈ વીમો જઈડ્યો નથી અને ખેડૂત પણ આના સિવાય તો કંઈ ધંધો નથી ખેતી ઉપર નિર્ભારિત છે આકાશી રોજી ઉપર કુદરત રૂઠી ગયો હોય તો સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતનું સાંભળીને એને થાય એટલો બધો તમે પ્રયત્નો એવા કરો કે એને થોડું ઘણું આપીએ આપણે વીમા આપીએ કંઈક એમાં સબસિડીઓ આપીએ કે જેથી કરીને ખેડૂત આગળ જો ખેડૂત આગળ નહીં આવે તો આ દેશ ચાલવા પણ છે નહીં તો ખ્યા કુદરતને એવી વિનંતી છે કે કાયમી સાથે અમે તમારી સાથે થઈએ જો તમારો અમે સાંભળી લ્યો તો અમારે એમ થાય કે સરકારે અમારો ઉપકાર માન્યો અને ખેડૂત મારથે ઓઠીને રોવે છે અત્યારે બિચારા બધા મારું નામ કારાભાઈ બારીયા હું સેવંતના ગામનો રહેવાસી છું એક નાનો ખેડૂત છું અમે આજે જે મગફળીનો પાક સુકાઈ રહ્યો છે બહેણા તરીકે અમે બધા ગામના બધા સરપંચોને વડીલોને બધાને ભેગા કરી અને મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે આ બધાય ભેગા કરી અને સરકારને અને ભગવાનને રીઝવવા માટે અમે રામધૂનનું કાર્યક્રમ રાખ્યો રામધૂન બોલ્યા બધા બેઠા અને એની માટેની ચર્ચા વિચારણા કરી પછી કે હવે આપણે મીડિયાના માધ્યમથી આ જે ખેતર પ્રેક્ટિકલ ખેતર છે ખેતરનું સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને નિસણ કરી અને સરકારને અને ભગવાનને રજાવવા માટે અમે આ બધા પ્રયત્નો કર્યા અને બેસણાનો કાર્યક્રમ કરી અને સરકાર મોટી બધી વાતો કરે છે કે વીમા ફસલ યોજના જો ખરેખર ફસલ યોજનાનો જો જીઆર આપણે જાણીએ તો ખેડૂતનો ઉધાર થઈ જાય મોટી બધી સહાય યોજના બધી મળે પણ સરકાર ખાલી ચોપડા ઉપર જ રજૂ કરે કે અમે વીમા ફસલ યોજનાની એક જાહેરાત કરી છે વીમા ફસલ યોજના ખેડૂતોને મબલક થઈ જાય બધું પણ એ ખાલી પેપર ઉપર છે પણ આજે અમે બધા ખેડૂતો ભેગા થઈ અને એક નક્કી કર્યું છે કે ભગવાન અને સરકારને રીઝવી અને જો સરકાર ભગવાન તો એની એની રીતે એ કરવાનું છે તે થશે પણ સરકાર જો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને વીમા ફસલ યોજનાની અંદર અમને વળતર આપે આગલા વર્ષના વરસ આજે આમ તો દસ વર્ષથી આ જે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું વાવેતર જે વરસાદનું પ્રમાણ છે એ ઘટતું જાય છે અને આજની તારીખમાં એટલો બધો સમય વીતી ગયો છે જે વાવેલો બધો બધોય મોલ નિષ્ફળ ગયો છે પછી ઢોર માટેનું જે એ મગફળી છે પછી ઝાડ છે બાયદરા છે આ બધી વસ્તુનો નાશ પામી ગયો છે એટલે ઢોરને પણ નિભાવવા માટે માણસમાં કંઈ છે નહીં એટલા બધા મોંઘવા એટલી બધી મોંઘવારીનો દર ઊંચો ગયો છે કે માણસને જે પોતાનો નભાવ કરવો હશે તો પણ નભાવ કરી શકે એમ નથી અત્યારે દર કાયમથી કાયમ કાયમ ઘટતો જાય છે માણસની આવક કાયમ છે ઘટતી જાય છે અને અને ભલે બધું વધતું જાય છે બધું